વિદ્યાર્થી મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ ઇંગ્લિશ કે જેમાં અગાઉ આપણે યુનિટ 3 કમ્પ્લીટ કર્યું હતું તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ માય પેજ 2 અગાઉ છે જ્યારે સેમેસ્ટર વન હતું દિવાળી પહેલા તો આપણે માય પેજ 1 જોયું હતું અત્યારે આપણે જોવાનું થાય છે માય પેજ 2 તો માય પેજ 2 ની આપણે શરૂઆત કરીએ તો એમાં શું છે પહેલું છે પેજ નંબર 67 ઉપર માય પેજ 2 માં પહેલું છે સાંભળો સંભળાવો અને ભજવો એટલે કે અહીંયા એક આપણને નાનું એવું હાસ્યાસ્પદ જેને કહે કે બે ત્રણ લાઈન આપી છે પ્રિન્સિપલ અને મેધા નામના કોઈ સ્ટુડન્ટ્સ નું છે તો એ સ્ટુડન્ટ છે મેધા એ શું કહે છે તો એનો એ ખરાબ નાની ચાર છે લીટી આવી છે આપણે જોઈ લીધી બંને વાતચીત કરે છે અને એક હાસ્યાસ્પદ વાતચીત નીકળે છે તો જોઈ પેલા પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ કહે છે કે વાય આર યુ લેટ મેધા એટલે કે વાય આર યુ લેટ મેધા એટલે કે મેધા તું આજે શા માટે મોડી પડી એટલે મેધા છે મોડી ગર્લ્સ છે કે તું આજે શા માટે મોડી પડી તો મેધા કહે છે કે બીકોઝ ઓફ રોડ સાઇન કે કારણ હતું તો કે રોડ સાઇન બરાબર છે પ્રિન્સિપાલ પેલા પૂછે છે કે મેધા તજે કેમ મોડી પડી તો મેધા કહે છે કે બીકોઝ ઓફ કારણ તો કે શું છે તો કે રોડ ની સાઇન રોડ ઉપર આપણે જતા હોય તો ઉપર છે અલગ અલગ પ્રકારના સાઇન હોય ધીમે ચાલો ફાસ્ટ ચાલો આટલી સ્પીડ રાખવી ક્રોસ આવ્યા હોય બરાબર છે અલગ અલગ પ્રકારના સાઇન હોય તો રોડ ના જે સાઇન હોય એના લીધે મોડી પડી એવું કહે છે તો પ્રિન્સિપલ કહે છે વોટ રોડ સાઇન એટલે કે ક્યુ રોડ સાઇન હતું તો તું મોડી પડી તો મેધા કહે છે ઇટ સે સ્કૂલ અહેડ ગો સ્લો એટલે કે ત્યાં સાઇન હતું શું સાઇન હતું તો કે આગળ સ્કૂલ છે તમે ધીમે ચાલો સ્કૂલ અહેડ સ્કૂલ એટલે શાળા અહેડ એટલે આગળ એટલે માટે શું છે આગળ શાળા છે તો ગો સ્લો ગો એટલે જો અને સ્લો એટલે ધીમે તો કે આગળ શાળા છે તો તમે ધીમે જાઓ એટલે સમજાવું કે શું છે તો કે એક તમે જો લખી હાસ્યાસ્પદ વાત છે શું તો કે મેધા નામની કોઈ સ્ટુડન્ટ છે એ સ્કૂલમાં પહોંચે છે પ્રિન્સિપલ પાસે તો પ્રિન્સિપલે શું કહે છે કે તું શા માટે મોડી પડી તો એમ કહે છે કે આજે કે શું કે રોડ ઉપર જે સાઇન હોય રોડના સાઇન બરાબર એના લીધે હું મોડી પડી તો કે એમ કેમ તો મેધા શું કહે છે કે ત્યાં સાઇન હતું કે ગો સ્કૂલ અહેડ એટલે કે સ્કૂલ આગળ છે ગો સ્લો એટલે કે આગળ સ્કૂલ હોય તમે ધીમે ચાલો એ સાઇન હતું એના લીધે હું મોડી પડી તો આ તમે જો હાસ્યાસ્પદ વાત કહેવાય એટલે કે માય પેજ 1 છે માં પહેલો ક્રમ હતો એ આપણે કમ્પ્લીટ કર્યો હવે આપણે જોઈશું ક્રમ નંબર 2 તો ક્રમ નંબર 2 માં શું છે તો કે વાર્તા સાંભળો અને વાંચો અહીંયા આપણે વાર્તા આપી છે એ વાર્તા છે આપણે સાંભળવાની છે અને સમજવાની છે વાર્તા સાંભળતા સમજતા પહેલા એક વાર છે સંદર્ભ આપણે જોઈ લઈએ ક્રોસિંગ ક્રોસિંગ એટલે ટુ ક્રોસ કરવું પસાર થવું એના ઉપરથી જવું ડેઝર્ટ ડેઝર્ટ એટલે રણ ડાર્ક ડાર્ક એટલે અંધારું ટેન્ટ ટેન્ટ એટલે તંબુ ટાઈલ ટાઈલ એટલે બાંધવું પછી સ્ટીક સ્ટીક એટલે લાકડી અને કોલ્ડ કોલ્ડ એટલે ઠંડુ તો ઠંડી તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો એક વાર્તા આવી છે વાર્તામાં શું છે તો કે કોઈ વ્યક્તિ છે જે રણમાંથી પસાર થાય છે રણમાંથી પસાર થાય છે તો પછી આખો દિવસ તો ચાલ્યો છે એટલે રાત્રે પછી સૂવું તો પડે તો જ્યારે રાત્રે સૂવે છે ત્યારે શું વિચાર છે કે એની સાથે ઊંઘ છે તો એ રણમાં પેલા તંબુ બાંધે છે અને પછી એમાં સૂવે છે પણ સૂવે છે તો એ ઊંઘને સાથે નથી સુવડતો એ સુવડે છે ઊંઘને છે બારે બાંધી દે છે પછી ઊંઘ છે આભાઈ સુતાવે છે અને ઊંઘ છે ને ઠંડી લાગે છે કોલ્ડ લાગે છે બરાબર છે તો એ પૂછે છે કે મને ઠંડી લાગે છે તો હું અંદર આવું જરા મોઢું અંદર રાખું પછી એટલે કે થોડું 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 કહે છે ને કે હા અંદર તો અંદર આવું જરા પછી એક સમય આવે છે કે ઊંઘ છે આખું અંદર આવી જાય છે તો શું થાય છે કે ટેન્ટ એટલે કે તંબુ થી આખો પડી જાય છે અને જ્યારે ઓલા ભાઈ છે એ સૂતો સૂતો હોય છે બીજાને ઉઠે છે ત્યારે તો તંબુ હોતો નથી બધું એકદમ ખુલ્લું ખુલ્લું હોય છે તો આવી નાની કે એક સ્ટોરી આપી છે તો આપણે જોઈએ ચોપડીમાંથી વન્સ વન્સ એટલે એક વખત અ મેન એટલે કે માણસ વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ એટલે કે રણ છે એ ક્રોસ કરી રહ્યો હતો હી હેડ અ કેમલ વિથ હિમ એટલે કે તેની સાથે એક ઊંટ પણ હતું સૂન ઇટ વોઝ ડાર્ક એટલે કે ટૂંક સમયમાં હવે અંધારું થવાની તૈયારીમાં હતો એટલે કે કદાચ ચાલ્યો હોય આખો દિવસ કે રીતે કેવી રીતે ટ્રાવેલિંગ કરી હોય હવે અંધારું થવામાં હતો હી પુટ અપ અ ટેન્ટ ફોર અ નાઇટ બરાબર હવે
કેટ બાય ધ કેટ એટલે તંબુ વાંધે છે ફોર એ નાઇટ એટલે કે રાત્રિ કે તો એને આરામ કરવા માટે જે શું માટે છે એ તંબુ વાંધે છે ધેન હી ટાઈમ હી સ્ટેપડ ટુ સ્ટીક આઉટસાઇડ ધ કેટ પછી તે અંધારું પડી ગયા પછી એને સુવા માટે જે પોતે તો અંદર સુવે છે તંબુની પર પોતે છે ઊંટ હોય એને છે બહારની સાઈડ ની અહીં બાંધી દે છે રાત્રિ સાથે કેટ નાઇટ એટલે કે રાત્રે The camel felt cold. એટલે કેમલ છે ફેલ્ટ થયું એટલે કે અનુભવ્યું શું કોલ્ડ કોલ્ડ એટલે ઠંડુ એકદમ ઠંડી ઠંડી એને લાગવા માંડે છે ઈટ આસ્ક્ડ ધ માસ્ટર એને માસ્ટરને કીધું કે મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ એટલે કે શું હું મારું માથું છે બરાબર છે ઊંટ છે કે છે કે શું હું મારું માથું છે એ ટેન્ટની અંદર લઈ લઉં મને બહુ જ ઠંડી લાગે છે મારું માથું જરા ટેન્ટની અંદર લઈ લઉં તો ચાલશે માસ્ટર જે છે વ્યક્તિ સે યસ યુ મે એટલે કે હા તમે લઈ શકો છો એવું કહે છે કે કાંઈ વાંધો નહીં તમને ઠંડી લાગે છે ને તો તારું માથું છે અંદર જરા લઈ લે તો ઊંટ છે માથું છે અંદર જરા રાખી છે તમે બાજુમાં ચિત્ર જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં તે મોમેન્ટ તમે જોઈ શકો છો આફ્ટર વાઇલ એટલે કે થોડી વાર પછી ધ કેમલ આસ્ક્ડ એટલે કેમલ પાછો ફરીથી પૂછે છે આઈ ફીલ કોલ્ડ એટલે કે હું ઠંડી લાગું છું એટલે હું ઠંડી અનુભવ છું મને ઠંડી લાગે છે આઈ ફીલ કોલ્ડ મે આઈ પુટ માય લેગ ઇનસાઇડ ધ ટેન્ટ એટલે કે હું મારો નેક એટલે કે ગળું છે એ પણ હું ત્યાં અંદર બેસી લઈ લઉં તો ચાલશે પેલા માથાનું કીધું હેડ પછી કે છે કે નેક એટલે કે ગળું પર જરાક અંદર બેસી લઈ લઉં તો ચાલશે એને ખૂબ જ ઠંડી લાગે છે એટલા માટે માસ્ટર સેડ માસ્ટર કહે છે કે ઓકે યુ મે એટલે કે હવા કરી તો તારો ગળું છે ઊંટની કહે છે કે બરાબર એ પણ તો અંદર બેસી લઈ લે તો પણ ચાલશે આફ્ટર સમ ટાઈમ એટલે થોડી વાર પછી ધ કેમલ સે એટલે કે ઊંટ કહે છે આઈ એમ વેરી કોલ્ડ એટલે કે મને ખૂબ જ ઠંડી લાગે છે મે આઈ હેલ્પ આઈ મે આઈ હેલ્પ માય હોમ ઇનસાઇડ ધ ટેન્ટ એટલે કે હું મારું જે હોમ છે બરાબર છે એને પણ અંદર બેસી લઈ લઉં તો ચાલશે તમે જો ઊંટ હોય ઊંટ એને પાછળ થઈ ઉપર બેસવાની જગ્યા જે હોય બરાબર છે એને હોમ કહેવાય તો એ હોમ છે એને પણ હું ટેન્ટની અંદર લઈ લઉં તો ચાલશે તો માસ્ટર અલાઉડ એટલે માસ્ટર કહે છે કે હા વાંધો નહીં હું તને પરવાનગી આપું છું અલાઉડ કરું છું પરવાનગી આપું એટલે કે હા વાંધો નહીં હું તને પરવાનગી આપું છું કે તું તારો જે હોમ છે એને પણ તું અંદરની સાઈડ લઈ લે સડનલી એટલે કે અચાનક ધ મેન ફેલ્ટ કોલ્ડ એટલે કે માણસ છે જે માસ્ટર હતો બરાબર વ્યક્તિ હતો એને ઠંડી લાગવા માંડી હી વોક અપ તેમ ઉઠ્યો અને જોયું ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ અને ટેન્ટની અંદર હતો તો એને બધું ટેન્ટ દેખાતો હતો પણ હવે જ્યારે ઉઠ્યો ત્યારે ટેન્ટ એટલે કે તંબુ છે દેખાતો નથી ધ કેમલ ટુક ધ ટેન્ટ એટલે કે કેમલ છે એને ટેન્ટથી લઈ લીધો હતો અથવા તો પાડી દીધો એવું પણ કહી શકાય ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઈડ ધ ટેન્ટ એટલે કે માણસ છે ઈ હર ટેન્ટની બહાર સૂતો હતો અને જે કેમલ છે એટલે કે ઊંટ છે ઈ છે ટેન્ટની અંદર જઈ આવી ગયો હતો બરાબર છે તો રિકેટ મિત્રો એના નાની સ્ટોરી જુઓ તો એક ભાઈ છે ઈ છે રણની અંદર પસાર થઈ ગયા છે ઊંટની સાથે હવે બને છે કે એને રાતનું તે રોકાણ કરવાનું છે તો પોતે તંબુ બાંધે છે તંબુની અંદર પોતે સુવે છે અને ઊંટને જઈ બહાર સૂડાવે છે પછી શું કરે છે તો કે ઊંટ કહે છે કે મને ઠંડી લાગે છે મારું માથું અંદર લઈ લઉં તો કે હા વાંધો નહીં થોડી વાર પછી કહે છે કે હું મારું ગળું અંદર લઈ લઉં કે હા વાંધો નહીં થોડી વાર પછી પાછું કહે છે કે મને હમ છે બરાબર એમાં પણ ઠંડી લાગે છે તો હમ છે એ પણ અંદર લઈ લઉં તો કે હા વાંધો નહીં ચાલશે થોડી વાર પછી શું કરે છે તો કે ઊંટ છે એ ટેન્ટની અંદર છે અને જ્યારે આ ભાઈ છે એને ઠંડી લાગતી હોય જોવે છે બહાર શું છે તો ટેન્ટ એની ઉપર હોતો નથી પોતાને પણ ઠંડી લાગે છે આવી રીતે ઘટનાથી બને છે તો હવે વિદ્યાર્થી મિત્રો તમે સ્ટોરી ખૂબ જ આપણે એક્સપ્લેન કરી ટેક્સ્ટબુકમાંથી અને ઓરલી પણ કીધી તો હવે એના આધારે જે નીચેની બીજી એક્સરસાઇઝ આપી છે શું છે તો કે નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહો એટલે કે આપણે વિધાન છે એ જોતું જવાનું છે અને એના જવાબ દેવાના છે તો આપણે પાંચ જે વિધાન છે ટ્રુ ફોલ્સ એને પણ આપણે જોઈ લઈએ ધ મેન વોઝ ક્રોસિંગ એ રિવર એટલે કે તમે જુઓ તો માણસ છે જે ભાઈ જતા હતા એ શું નદીને ક્રોસ કરતો હતો એટલે કે નદીની ઉપર જતો હતો તો નદીને પાર કરતો હતો તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલાં જ કીધું કે નદીને ક્યાંય પાર કરતો નથી એમાંથી પસાર થાય છે તો કેને ક્રોસ કરે છે તો છે રણને ક્રોસ કરે છે ધ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ નોટ રિવર એટલે કે રિવરને ક્રોસ નહીં કરતો તે રણને ક્રોસ કરે છે
તો પહેલામાં શું આવે છે ફોલ્સ ફોલ્સ એટલે ખોટું એટલે તમારે ત્યાં ફોલ્સ લખવાનું છે પહેલામાં ફોલ્સ બીજું તમે વોઝ ગોઈંગ વિથ એ કેમલ એટલે કે માણસ છે ફરવા જતો ઈ કોની સાથે જતો હતો ઊંટ સાથે તો બીજું વિધાન શું આવે છે સાચું તો મેન વોઝ ગોઈંગ વિથ કેમલ એટલે કે માણસ છે ઊંટ સાથે જતો હતો તો બીજું આવે છે ટ્રુ તમારે રાખવાનું છે ટ્રુ ટી આર યુ ઈ ત્રીજું ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ એટલે ધ મેન એટલે માણસે ટાઈડ એટલે બાંધ્યો હતો ધ કેમલ એટલે કે ઊંટને આઉટસાઇડ ધ ટેન્ટ એટલે કે તંબુ છે એની બહારની સાઈડ માણસ છે ઊંટને બાંધ્યો હતો તો કે હા એટલે કે ટ્રુ તેમાં પણ તમારે શું લખવાનું છે ટ્રુ ટી આર યુ ઈ ટ્રુ એટલે સાચું ને આપણે સ્ટોરીમાં જોયું હતું કે માણસ છે ને ઊંટ છે ને ક્યાં બાંધ્યો છે તો કે તંબુની બહાર ચોથું ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ માસ્ટર એટલે કે ધ કેમલ એટલે કે ઊંટ વોઝ સ્લીપિંગ એટલે કે સૂતો હતો વિથ માસ્ટર એટલે કે માસ્ટર હતો એની સાથે ઊંટ સૂતો હતો ના માસ્ટર છે એની સાથે ઊંટ ન હતો બરાબર છે માસ્ટર તંબુની અંદરની સાઈડ હતો અને ઊંટ છે ક્યાં હતો તો તંબુની બહારની સાઈડ એટલે કે આ વિધાન કેવું છે ખોટું એટલે કે ફોર્થ છે એમાં શું આવે છે ફોલ્સ શું કામ તો કે માણસ છે એ અંદર હતો અને કેમલ છે એટલે ઊંટ છે ક્યાં હતો તંબુની બહાર એટલે કે ફોલ્સ પાછળ એટ ધ એન્ડ એટલે કે અંતમાં ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ એટલે કે માણસ છે એ ક્યાં હતો તો કે જ્યારે એન્ડ થયું એટલે કે જ્યારે સ્ટોરી બાકી પૂરી થવા આવે છે ત્યારે માણસ છે ક્યાં છે ટેન્ટની આઉટસાઇડ આઉટસાઇડ એટલે બહારની સાઈડ અને હા વાત છે સાચી છે શું કામ કેમ કે ઊંટ છે એટલે પેલા માથા અંદર લઈ આવે છે કે ગરુ અંદર લઈ આવે છે પછી હમ લઈ આવે છે બધું અંદર લઈ આવે છે તો એક સમય આખો ઊંટ અંદર આવી જાય છે અને માણસ છે બીજો એ છે આખો બહારની સાઈડ આવે છે તો પાંચમું વિધાન છે કયું છે ટ્રુ એટલે કે તેમાં ક્યાં લખવાનું છે ટ્રુ ટી આર યુ ઈ ટ્રુ કેમ કે માણસ છે એ બહારની સાઈડ અને ઊંટ છે એ અંદરની સાઈડ તો પાંચે પાંચ ખાલી એટલે જવાબ એકનો ફરીથી બોલી દઉં છું ખાલી જવાબ એટલે કે ટ્રુ ફોલ્સ છે પહેલું રોંગ એટલે કે ફોલ્સ બીજું ટ્રુ ત્રીજું ટ્રુ ચોથું ફોલ્સ અને પાંચમું ટ્રુ તમે જુઓ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અત્યારે સ્ટાન્ડર્ડ 5 માં સબ્જેક્ટ ઇંગ્લિશમાં શું જોયું છે તો કે માઇન્ડ પેજ 2 આખું આપણે સંપૂર્ણ રીતે સમાપ્ત કર્યું છે કે જેમાં પહેલા એક પ્રિન્સિપલ અને મેધા વચ્ચેની વાતચીત હતી પછી હાસ્યાસ્પદ નામનું વિધાન હતું એ જોયું આપણે એના પછી બીજું શું હતું તો કે બીજું છે ઊંટવાળી સ્ટોરી હતી અને સાથે સાથે નીચે એક્સરસાઇઝ હતી તો આજે આપણે માઇન્ડ પેજ 2 અહીંયા સંપૂર્ણ રીતે સમાપ્ત કરીએ છીએ હું આપની સમક્ષ વિદાય લઉં છું જય ગુરુદેવ